ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષયપુસ્તક રકમ આપેલી છે સંખ્યા ના છેદમાં ત્રણ સાતના છેદમાં આઠ અને સાતના છેદમાં આઠ સાતના છેદમાં આઠ અને એકના છેદમાં સાત રકમ કઈ છે વિદ્યાર્થી મિત્રો સાતના છેદમાં આઠ અને એકના છેદમાં સાત દશાંશ અભિવ્યક્તિ મેળવો બરાબર વિદ્યાર્થી મિત્રો દશાંશ અભિવ્યક્તિ આપણે થિયરીમાં જોઈએ ત્રણ પ્રકારની દશાંશ અભિવ્યક્તિ હોય એમાં પહેલી જ્યારે શેષ શૂન્ય આવતી હોય બરાબર શેષ શૂન્ય આવતી હોય ત્યારે કઈ અભિવ્યક્તિ કહેવાય છે શાંત અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ બીજું શેષ શૂન્ય ન આવતી હોય આપણે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર અને શેષ શૂન્ય ન આવતી હોય ત્યારે કહેવાશે અનંત આવૃત્ત બરાબર વિદ્યાર્થી મિત્રો શાંત અનંત આવૃત્ત અથવા તો અનંત આવૃત્ત અને ત્રીજી કે જ્યારે શેષ પણ શૂન્ય ન આવતી હોય અને ભાગફળમાં જે અંકો આવે બરાબર એ પણ એનું પણ વારંવાર પુનરાવર્તન થતું હોય ત્યારે અનંત અનાવૃત કઈ અભિવ્યક્તિ અનંત અનાવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ હવે આપણે દાખલો જોઈએ દસના છેદમાં ત્રણ પહેલાં ભાગાકાર કરશું છેલો છે એટલે મેં થોડોક ભાગાકાર કરી લીધો છે કે દસના છેદમાં ત્રણ પહેલાં ત્રણ વડે ભાગ જશે વિદ્યાર્થી મિત્રો બરાબર ફરી ભાગ ન જાય એટલે જીરું મૂકી દઈશું એટલે પોઈન્ટ મૂકી ત્રણ વડે આ ભાગાકાર સાદો ભાગાકાર એટલે શેષ દરેક વખતે એક 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 શેષ વધે છે અહીંયા જો ભાજક ત્રણ અને ભાગફળ શું વિદ્યાર્થી મિત્રો ભાગફળ ભાગફળમાં કેટલા આવ્યા ત્રણ પોઈન્ટ ત્રણ 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 બરાબર પહેલા ત્રણેય જે દાખલા છે ભાગાકારના એ ગણી લઈ આ એક ગણ્યો બાજુમાં બીજો ગણીએ રકમ છે સાતના છેદમાં આઠ એટલે કે સાત અંદર અને આઠ બાર ચલો ભાગ જશે નહીં એટલે પહેલાં તો ઝીરો બરાબર બાજુમાં શૂન્ય સાત અઠા કેટલા થાય આઠ છે એટલે આઠ સત્તા કે અઠયું 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 ચોસેઠ કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો છ

છ બીજામાં ચાર અને ત્રીજામાં જીરો પછી ભાજક કયો છે આઠ અને ભાગફળ કેટલું આવ્યું ઝીરો પોઈન્ટ પંચોતેર જે આવ્યું છે એ લખ્યું છે બરાબર જીરો પોઈન્ટ પંચોતેર ત્રીજું જોઈશું કઈ રકમ આપેલી છે એકના છેદમાં સાત ભાગાકાર કરીએ એક સાત વડે બરાબર વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ જીરો ઉપર જીરો પોઈન્ટ મૂકી દેવો પડશે સાત એકા સાત કેટલા વધશે ત્રણ જીરો સાત ચોક અઠ્યાવીસ બે જીરો સાત દો ચૌદ છ जीरो सात अठार छप्पन के विद्यार्थी मी साइठ छप्पन जाए इतने चार हजू आग भाग जैसे जीरो सात पंचा पत्र पांच जीरो सात पंचा पात्रिस सत्यु सत्यु ओगण पचास એક હવે જોવે વિદ્યાર્થી મિત્રો શેષ એક આવી બરાબર આપણે દાખલાની શરૂઆત પણ ક્યાંથી કરેલી એકથી તો કે જ્યાં પણ રકમ જે આપેલી છે ત્યાં સુધી એક આવે એ સંખ્યા આવે ત્યાં સુધી એનો ભાગાકાર કરવો આપણે દાખલાની શરૂઆત એક કરેલી એક ભાગ્યા સાત કરેલું અહીંયા એક આવી ગયા એટલે ફરી આનું આ જ પુનરાવર્તન થશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આ દાખલાની અંદર આપણે લખી દઈએ કઈ કઈ વસ્તુ લખવાની છે વિદ્યાર્થી મિત્રો તો કે શેષ પછી ભાજક અને ભાગફળ તો કે ભાજક તો આપણને ખ્યાલ જ છે કેટલા છે સાત હવે શેષ લખીએ પહેલા શેષ આવે છે ત્રણ બે છ ચાર પાંચ એક વગેરે વગેરે બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શેષ આવ્યા લખે છે પછી ભાગફળ ભાગફળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો જીરો ચૌદ કેટલું છે જીરો ચૌદ લખી દઈએ જીરો પોઈન્ટ ચૌદ ચૌદ અઠયાવીસ સત્તાવન બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રણેયના ભાગાકાર કરી લીધા ત્રણે ભાગાકાર આપણે વિદ્યાર્થી મિત્રો લીધા હવે આપણે એની અભિવ્યક્તિ દર્શાવવાની છે હવે વિદ્યાર્થી મિત્રો અભિવ્યક્તિ દર્શાવવામાં ત્રણ પ્રકાર એક તો કે જેની શેષ શૂન્ય આવતી હોય બરાબર જેની શેષ શૂન્ય આવતી હોય ચલો અહીંયા નીચેથી લખશું આપણે પેલું શેષ શૂન્ય હોય શેષ કેવી હોય શૂન્ય હોય બરાબર શેષ શૂન્ય હોય એવો કયો દાખલો છે બીજો એટલે કે સાતના છેદમાં આઠ ને કઈ અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ બરાબર વિદ્યાર્થી મિત્રો શેષ શૂન્ય હોય એટલે સાતના છેદમાં આઠ ચલો એકનું થઈ ગયું હવે બીજું શેષ શૂન્ય ન હોય બરાબર વિદ્યાર્થી મિત્રો શેષ શૂન્ય ન હોય તો કે બંને દાખલામાં જુઓ અહીંયાએ શેષ શૂન્ય નથી અહીંયા શેષ શૂન્ય નથી શેષ શેષ શૂન્ય બંનેમાં નહીં નથી ને વિદ્યાર્થી મિત્રો તો અને અંકનું પુનરાવર્તન જુઓ અહીંયા પણ ત્રણ 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 અંકનું પુનરાવર્તન થાય છે અહીંયા પણ ત્રણ બે છ ચાર પાંચ એક ફરી પુનરાવર્તન કરશું એટલે આના અંકનું પુનરાવર્તન જ્યારે શેષ શૂન્ય ન આવતી હોય અને અંકનું પુનરાવર્તન થતું હોય આપણે કારણ લખીએ વિદ્યાર્થી મિત્રો શું લખવાનું છે શેષ શૂન્ય ન હોય અને ભાગફળના અંકનું પુનરાવર્તન થતું હોય તેને અનંત આવૃત કઈ સંખ્યા કહેવાશે અનંત આવૃત અને આને શાંત દશાંશ જો શેષ શૂન્ય હોય તો શાંત દશાંશ બરાબર વિદ્યાર્થી મિત્રો અને શેષ શૂન્ય ન હોય તો અનંત આવૃત્ત એટલે અનંત આવૃત્તમાં કઈ કઈ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો પહેલી તો કે દસના છેદમાં ત્રણ અને છેલ્લી કઈ છે એકના છેદમાં સાત થઈ ગયા વિદ્યાર્થી મિત્રો જવાબ દાખલો ઘણો મોટો છે બે વખત જોવું ભાગાકાર કરવો યાદ કેટલું રાખવાનું છે તો કે જેના છેદ શેષ શૂન્ય થતી હોય એને શાંત દશાંત શેષ શૂન્ય ન હોય અને ભાગફળના અંગનું પુનરાવર્તન થતું હોય એને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય બરાબર વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ